નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર અક્ષિતા તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોયાદના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે પાટણ જિલ્લાના હારીજ ખાતે રખડતા આખલાઓને પાંજરે નગર વિકાસ કમિટી દ્વારા ચીફ ઓફિસર તથા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હાજરીની મુખ્ય બજારો સહિત સોસાયટી વિસ્તારોમાં રખડતા આખલાઓના ત્રાસથી વાહન ચાલકો સહિત સ્થાનિકો ભયના ઓથાળે જીવી રહ્યા છે જેને લઈને હારીજ શહેરમાં રખડતા આખલાઓને પાંજરે પૂરવા હારીજ નગર વિકાસ કમિટી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર તથા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હારીજ શહેરમાં તાત્કાલિક ધોરણે રખડતા આખલાઓને પાંજરે પૂરવા રજૂઆત કરવામાં આવી છે હારીજની મુખ્ય બજાર સોસાયટી વિસ્તારો સહિત હાઈવે ઉપર રખડતા આખલાઓને કારણે અગાઉ પાંચ જેટલા લોકોના મૃત્યુ થવાનું હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે તેમજ અવારનવાર આખલા યુદ્ધ જામતા વેપારીઓને જાનમાલનું નુકસાન થાય છે જેના કાયમી નિવારણ માટે હારીજનગર વિકાસ કમિટી અને જાહેર જનતા સાથે મળી હારીજ નગરપાલિકા ચીફ ઓફિસર તથા મામલતદારને આવેદન પત્ર આપી રખડતા આખલા અને પાંજરે પૂરવા શહેરીજનોએ અપીલ કરી હતી આજે અમે હારીજ વિકાસ કમિટી વતી મામલતદાર કચેરી આવેદન પત્ર આપવામાં આવ્યા છે જેમાં હારીજમાં રખડતા આખલાનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે કેટલાક લોકોને આખલાથી જાનહાનિ થઈ છે કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે વારંવાર આ ત્રાસ થઈ રહ્યો છે તો અમે મામલતદાર કચેરીનું એક આવેદન પત્ર આપવામાં આવે છે થોડા દિવસ પહેલા ગૌ સેવા પદયાત્રા નીકળી હતી ત્યાં પાંજરાપુરના દ્રષ્ટિમાં એવું કહેવામાં આવ્યું છે કે અમે આખલા સ્વીકારીએ છીએ તો તેના અનુસંધાને અમે મામલતદાર સાહેબ ને એક આવેદન પત્ર આપીએ છીએ કે જેમ જેમાં હારીજમાં ગમે ત્યાં રખડતા આખલા હોય જેના કારણે માલ માલહાની માનહાની થતી હોય જે જાનહાની ગમે ત્યાં થતી હોય નુકસાન થતું હોય તો આખલાઓને પકડી અને પાંજરાપુરમાં આપવામાં આવે તેવી રજૂઆત છે અમારી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ